नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रतीक दोषी, प्रतीक सर यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करू छू। ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં આપનો નમ્ર વિનંતી વાળું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આજે આપણે ભણવાના છીએ, જેમાં પ્રશ્ન નંબર 6 કલ્યાણનો અર્થ આપી તેનો ખ્યાલ સમજાવી સંપત્તિ અને કલ્યાણ વિચેનો સંબંધ તપાસવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આગળ જોઈએ છીએ, તો સૌથી પહેલા તમને સ્લાઇડ પ્રમાણે જેમ ગયા વિડીયોમાં તમને ભણાવ્યું હતું એ જ રીતે અહીંયા સ્લાઇડ પ્રમાણે આવે છે। તો વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર સૂચન કરવામાં આવે છે કે જ્યારે પણ તમે વિડીયો જુઓ છો એ તમારે વિડીયો ડાઉનલોડ ન કરતા માત્ર ને માત્ર તમે ઓનલાઈન જ જોજો, જેથી ઓનલાઈન જોવાથી તમારી ક્વોલિટી બગડશે નહીં અને ક્વોલિટી 480p કરવાથી એટલે કે તમારી જમણી બાજુ સેટિંગ્સમાં ક્વોલિટી 480p કરજો, જેથી તમને વિડિયો વ્યવસ્થિત દેખાઈ શકશે। વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા તમને અક્ષર દેખાય છે એ અક્ષર પણ અહીંયા તમને ચોક્કસ સારી રીતે બતાવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વિડિયોને તમે વિડિયો પૂરો થઈ જાય બરાબર સમજાઈ જાય પછી તમે નિરાતે તમે ત્યારે ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કરીને ભવિષ્યમાં તમારે ગમે ત્યારે જોઈ શકવું હોય ત્યારે તમે જોઈ શકશો, પણ અત્યારે માત્ર તમે પ્રથમવાર જોઈ રહ્યા છો, તો પ્રથમવાર જોવા માત્ર તમારે થોડી મિનિટ એટલે કે આ જે વિડીયો જે છે એ તમારો 10-12 કે 15 મિનિટનો હશે, તો 10-12-15 મિનિટ તમે ઓનલાઈન જોશો તો તમારી ક્વોલિટી બગડવાની નથી। બીજું, મોબાઈલને તમે આડો કરી નાખજો અને બ્રાઇટનેસ ફૂલ કરજો। તમારી મોબાઈલની બ્રાઇટનેસ ફૂલ કરવાથી તમને વિડીયો ચોક્કસ અને ચોકસાઈથી બતાવી શકશે। વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજે આપણે હવે માત્ર ને માત્ર પ્રશ્ન નંબર 6 કલ્યાણનો અર્થ આપી તેની વિગતે સમજ મેળવવાની છે અને સંપત્તિ કલ્યાણ વિશે આપણે સંબંધ તપાસવાનો છે। તો સૌથી પહેલા અહીંથી ક્લિક કરું છું, તમને પ્રશ્ન અહીંયા દેખાઈ આવશે। જવાબ, કલ્યાણનો સામાન્ય અર્થ એટલે કે કલ્યાણને શું કહેવાય છે? કલ્યાણનો સામાન્ય અર્થ એટલે કે કલ્યાણ એટલે સારી પરિસ્થિતિ, કોઈ પણ વસ્તુની સારી પરિસ્થિતિ, અત્યારે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એની કરતા ભવિષ્યમાં મારી પરિસ્થિતિ આની કરતા પણ સારી થાય એ વિશે વિચારવાનું આવે છે। એટલે કે કલ્યાણ અત્યારની મારી પરિસ્થિતિ, અત્યારે હું એક રૂમ રસોડામાં રહેતો હોઉં, અત્યારે હું 5000 રૂપિયા કમાતો હોઉં, પણ ભવિષ્યમાં અત્યારે જે છે એની કરતા પણ સારી પરિસ્થિતિ થાય એને આપણે કલ્યાણની પરિસ્થિતિ કહેવાય છે। અથવા પરિસ્થિતિમાં સુધારો એમ પણ કહી શકાય કે પરિસ્થિતિમાં અત્યારે જે પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ એની કરતા પણ સારી પરિસ્થિતિમાં આપણે જીવતા હોઈએ, એટલે કે પરિસ્થિતિમાં સુધારો એમ પણ આપણે કલ્યાણને કહી શકાય। આગળ નીચે તમને કલ્યાણની વ્યાખ્યા અર્થશાસ્ત્રની ભાષામાં આપી છે, ભૌતિક જીવન ધોરણમાં, વ્યક્તિનું ભૌતિક જીવન ધોરણ એટલે કે વ્યક્તિ જે જીવન ભૌતિક વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ સંપત્તિના પ્રકારમાં, ભૌતિક વસ્તુ એટલે કે દ્રશ્ય વસ્તુઓ, જે વસ્તુઓ આપણે આપણી નરી આંખે જોઈ શકતા હોય એ જ વસ્તુ જીવન ધોરણ। અહીંયા ભૌતિક જીવન ધોરણ, ભૌતિક જીવન ધોરણ એટલે કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો અથવા વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ થવું, આપણે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ તેની કરતા પણ વધુ સારી પરિસ્થિતિમાં આપણે જીવી શકીએ અને એ પરિસ્થિતિનું નિર્માણ વિશે આપણે વિચારી શકીએ કે ભવિષ્યમાં મારી પાસે કેટલી સંપત્તિ હોવી જોઈએ અને મારી પાસે કેટલી આવક હોવી જોઈએ તે વિશેની મારી વિચારણા, મારું કલ્યાણ થવું જોઈએ તે વિશે આગળ આપણે હવે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ। ત્યારબાદ આપણે બીજી સ્લાઇડ આવે છે, માનવી પોતાના દરેક ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એ પછી આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય છે, દરેક ક્ષેત્રમાં વ્યક્તિ પોતાનું કલ્યાણ સારું થાય એવું વિચાર કરતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, અને આવી કલ્યાણની પરિસ્થિતિ ટૂંકા સમયગાળા માટે નહીં પરંતુ કાયમી ધોરણે સ્થપાય તેવું પણ તે ઈચ્છે છે કે ભાઈ મારું જે કલ્યાણ, મારું જે સારું થાય એ મારું ટૂંકા ગાળા માટે નહીં, એ પછી રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્રે, કોઈ પણ વ્યક્તિ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધે છે, સામાજિક ક્ષેત્રે પ્રગતિ સાધે છે, પોતાનું નામ બનાવે છે, તો કે પોતાનું નામ ટેમ્પરરી બનાવે એવું જરૂરી હોતું નથી, એ નામ એનું કાયમી હોય એવું વ્યક્તિ પોતે વિચારતો હોય છે, એટલે કે કલ્યાણ એ વ્યક્તિને લાંબા ગાળા માટેનું ખાસ જરૂરી હોય છે। ત્યારબાદ ત્રીજું આવે છે, અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે પ્રકારે સમજી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, તો અર્થશાસ્ત્રના પ્રકાર બે આવે છે, કલ્યાણના બે પ્રકાર, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ આવે છે। વ્યક્તિગત એટલે કે વ્યક્તિનું ખુદનું, વ્યક્તિ પોતે એક જ છે અને પોતે એક જ છે એટલે પોતાનું વ્યક્તિનું પોતાનું ખુદનું કલ્યાણ એક જ થાય એવું વિચારતો હોય છે, અને સામૂહિક કલ્યાણ એટલે કે સામાજિક કલ્યાણ એટલે કે આખો સમૂહ જે હોય છે, આજે કોઈ
कोई पण एक समूह होय छे तो आखा समूह नो पोते विचार तमारा समाज मां पण कोई एक अग्रणी नेता हशे अग्रणी व्यक्ति हशे ते पण आवो एक ज्यारे झुंबेश उभरतो होय छे त्यारे पण आवो ज्यारे पोतानो व्यक्तिगत कल्याण थई गयो होय छे त्यारे सामूहिक कल्याण विशे विचारतो होय छे के भाई मारे बधाने साथो बधानी साथे रही अने बधानो सारू थाय एवुं करवुं होय तो शुं करवुं जोईए। त्यारबाद आपणे जोई गया के अर्थशास्त्रमां कल्याणना बे प्रकार पाड़ी शकाय छे व्यक्तिगत कल्याण अने सामूहिक कल्याण बे वस्तु आपणे समजी गया। व्यक्तिगत एटले के व्यक्तिनो खुदनो कल्याण थाय ए व्यक्तिगत कल्याण अने बीजो आवे छे सामूहिक कल्याण एटले के एक समूहमां ज्यारे कोई पण वस्तुनो कल्याण थतुं होय तो ए सामूहिक कल्याण गणवामां आवे छे। विद्यार्थी मित्रों तो आगळ जोईए अध्यात्म थी मांडीने अर्थशास्त्र सुधी अध्यात्म एटले के जूना पुरातन समय में तमे अत्यारना समय में लॉकडाउन नो समय छे अथवा कोरोना वायरस जेना कारणे तमे अत्यारे ऑनलाइन टीचिंग भणी रह्या छो स्कूले आवता नथी पण ए समय में तमे गामडे हशो अथवा कोई पण शहर में हशो तो तमने टीवी चेनल में तमने रामायण महाभारत एवी बधी सीरियल जोवा मळती हशे जे तमे कदाच जोई पण नहीं होय अथवा जोता हशो अत्यारे हालना तबक्के जेमां पण अमुक जगह अमुक समय मोटा वडीलो जयरे नाना लोको पगे लागे छे त्यारे एम कहेवामां आवे छे के कल्याण थजो तो एटले के अध्यात्म थी मांडीने पुरातन समय थी ती मांडीने अर्थशास्त्र जयरे आ विषयनो उद्भव थयो त्यां सुधीमां पण ए कल्याण शब्दनो उपयोग अहीं लेवामां आवे छे। ત્યારબાદ આવે છે મેઇન પ્રશ્ન આપણો બે માર્કનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ પછીની સ્લાઇડમાં અહીંથી ક્લિક કરું છું જે તમને અહીંયા દેખાવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ તપાસવામાં આવે છે કે સંપત્તિ શું છે અને કલ્યાણ શું છે સંપત્તિ હશે મિલકત હશે તો શું આપણું સારું થશે આ બંને વચ્ચેનો સંબંધ શું છે આ બે માર્કનો વારંવાર પૂછાતો પ્રશ્ન આવે છે જે તમે તફાવતના સ્વરૂપમાં પણ લખી શકો છો ક્યારેક પાતના સ્વરૂપમાં અથવા ક્યારેક બે માર્કની ટૂંક નોન સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે તો સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ મહંદ છે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિ વધે એટલે તેનું કલ્યાણ થાય વ્યક્તિની સંપત્તિ એટલે કે વ્યક્તિને અત્યારે એક મકાન છે ને ભવિષ્યમાં એને બે મકાન થાય એની પાસે ચાર વીઘા જમીન થાય એની પાસે દસ વીઘા જમીન થાય એની પાસે સો વીઘા જમીન થાય એટલે કે જમીનનો વધારો મિલકતનો વધારો થાય સંપત્તિનો વધારો થાય એટલે કે એનું કલ્યાણ થાય છે એવું માનવામાં આવે છે અને તે જ પ્રમાણે દેશની સંપત્તિ વધે હવે શું કીધું અહીંયા પહેલા એમ કીધું કે વ્યક્તિની સંપત્તિ વધે તો તેનું કલ્યાણ થાય છે એવું માનવામાં આવતું એમ દેશની સંપત્તિ વધે છે એટલે દેશનું કલ્યાણ થાય એવું માનવામાં આવે છે પરંતુ જે બાબત વ્યક્તિ માટે સાચી હોય તે કદાચ સંકલ્પનાઓ તે કદાચ સંકલ્પનાઓ દેશ માટે સાચી ન પણ હોય એટલે કે તે વસ્તુ સાચી ન પણ હોય એવું જરૂર નથી કે જે વસ્તુ વ્યક્તિ માટે સાચી છે વ્યક્તિને સારું થાય છે પણ દેશને સારું ન થતું હોય એવું પણ થાય દેશની પાસે સંપત્તિ વધે છે દેશની પાસે મિલકત વધે છે પણ કે દેશનું સારું જ થાય એવું જરૂરી હોતું નથી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એ જ કહેવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિ વધે તો એનું કલ્યાણ થાય એ વસ્તુ સાચી પડે છે પણ કઈ દેશની સંદર્ભમાં એ વસ્તુ સાચી પડે એવું દરેક વસ્તુ દરેક જગ્યાએ સાચી હોતી નથી ત્યારબાદની પછીની સ્લાઇડમાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આગળ જોઈએ છીએ કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ આપણે જોયો એમાં આગળ એના સંબંધ વિશે જણાવવામાં આવે છે કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે કલ્યાણ તમારું થાય છે કલ્યાણ સારું થાય છે કલ્યાણ થાય એટલે કે સારું થાય છે પણ આવકની વહેંચણી જેમ ભારત દેશમાં જોઈએ તો આવકની વહેંચણી કેવી છે અસમાન વહેંચણી છે કોઈ એક વ્યક્તિ 2000 કમાય છે તો કોઈ એક વ્યક્તિ 5000 કમાય છે વ્યક્તિના કામના કલાકો બંનેને સેમ છે પણ એક વ્યક્તિ 2000 કમાય છે અને એક વ્યક્તિ 5000 કમાય છે તો એટલા જ સમયમાં કોઈ એક વ્યક્તિ 20000 પણ કમાતો હોય છે એટલે કે આવકની વહેંચણી અસમાન રીતે થયેલી છે આવકની વહેંચણી સાથે કલ્યાણની સાથે કલ્યાણને કોની સાથે સંબંધ છે આવકની વહેંચણી સાથે આવકની વહેંચણી સમાન રીતે થાય તે જરૂરી છે સૌથી પહેલી વસ્તુ આપણા ભારત દેશ જે વિકસિત દેશ છે જે ઓલરેડી વિકાસ કરી ગયેલા છે તે દેશે આવકની વહેંચણી બધાને સમાન કરી દીધેલી છે એટલે કે દરેક વ્યક્તિ 8 કલાક કામ કરે છે તો 8 કલાક જે વ્યક્તિ એ પછી ઉચ્ચ લેવલનો કારીગર હોય કે નીચ લેવલનો કારીગર હોય કે મધ્ય લેવલનો કારીગર હોય બધાને એક સરખો પગાર આપવામાં આવે છે તેને એક સમાન વહેંચણી એક સમાન આવકની વહેંચણી કહી શકાય જો દેશની સંપત્તિમાં વધારો થાય
પણ જો મોટા ભાગની સંપત્તિ થોડીક જ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશનું કલ્યાણ વધતું નથી. એ વ્યક્તિનું કલ્યાણ ચોક્કસ થશે. શું કીધું કે અમુક વસ્તુ અમુક વ્યક્તિના હાથમાં જશે, એ બીજા કોઈ વ્યક્તિના હાથમાં નહીં જતું હોય તો દરેક વ્યક્તિનું એમાં કલ્યાણ થતું નથી, દરેક વ્યક્તિનું કલ્યાણ નથી થતું, એટલે કે દેશનું પણ કલ્યાણ થતું નથી. કેમ કે અમુક વસ્તુ અમુક વ્યક્તિના હાથમાં જ કેન્દ્રિત થતું હોય છે. આગળ આવે છે જે આપણો છેલ્લો સંબંધનો છેલ્લો ટોપિક આવે છે, કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડીને સંપત્તિ અને કલ્યાણનો સંબંધ માપી શકાતો નથી. ફરીથી લિપિ વાંચો છો, કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય, એટલે શું કીધું કે પ્રજા જે એટલે કે સામાન્ય પ્રજા મારી તમારી જેવા જે વ્યક્તિઓ છે એ સામાજિક સંબંધો સુધારે, સામાજિક વ્યક્તિઓ સાથે વ્યક્તિઓ વચ્ચે મતભેદ ન થતો હોય, સામાજિક આપણે રિલેશન સારા હોય, સાંસ્કૃતિક આપણી જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ સાથે આપણે જોડાયેલા હોઈએ, સાથે જોડીને એમાં કઈ સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સંબંધો આપણે માપી શકાય નહીં કે ઓલો વ્યક્તિ જેમ આપણે કોઈ એક સંસ્કૃતિ નિભાવીએ છીએ તેમ બીજો વ્યક્તિ પણ સંસ્કૃતિ નિભાવતો હોય છે, આપણે જેમ સમાજમાં રહીએ છીએ તેમ બીજો વ્યક્તિ પણ સમાજમાં રહેતો હોય છે, તો શું એનું કલ્યાણ થાય છે એમ મારું પણ કલ્યાણ એટલા જ સંબંધમાં એટલી જ ક્ષમતામાં થશે ખરી? જો એને જેટલી સંપત્તિ છે એટલી જ સંપત્તિ મારી પાસે હોઈ શકે ખરી? એમ બંનેની કમ્પેરિઝન થઈ શકે નહીં. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો વિચાર કરતું નથી. નૈતિક મૂલ્યો એટલે કે જે વ્યક્તિની નીતિ કેવી છે, નીતિશાસ્ત્ર એમાં વચ્ચે આવે છે, એટલે કે વ્યક્તિ નૈતિક મૂલ્યો નૈતિક રીતે કેટલું કામ હાથ ધરે છે અને એટલા પ્રમાણમાં એ વ્યક્તિ કેટલા કલાક કામ કરી શકે એની ક્ષમતા માપવામાં આવે છે. એની ક્ષમતા પ્રમાણે એ વ્યક્તિની આવક સંપત્તિ વગેરે આપવામાં આવે છે, ત્યારબાદ એને કલ્યાણ વિશે વિચારવામાં આવે છે. આગળ, આમ છતાંય ભૌતિક રીતે જોઈએ તો દેશની સંપત્તિ વધે અને આ સંપત્તિઓની વહેંચણી સમાન રીતે થાય તો કલ્યાણમાં વધારો થાય છે. શું કીધું કે દેશની સંપત્તિ વધે, દેશની વ્યક્તિની દ્રષ્ટિ આપણે જોઈ ગયા કે વ્યક્તિમાં જો સંપત્તિ અલગ અલગ હશે તો કલ્યાણ અલગ અલગ થવાનું છે. કેમ કે વ્યક્તિમાં નૈતિક મૂલ્યો તપાસવામાં આવે છે. વ્યક્તિમાં નૈતિક મૂલ્યો એટલે કે વ્યક્તિની નૈતિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે, વ્યક્તિ નૈતિક રીતે કામ અલગ અલગ રીતે કરતો હોય છે, વ્યક્તિની નીતિ કેવી છે એ પ્રમાણે એને સંપત્તિ આવકની વેચણી મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો એમ અહીંયા આપણે દેશની વાત કરીએ તો દેશમાં સંપત્તિનું પ્રમાણ વધે એટલે કે દેશની સંપત્તિ વધે તો કલ્યાણ થાય છે, પણ દેશની સંપત્તિ એક સમાન રીતે વહેંચેલી હોય તો એની કલ્યાણ થવાની ચોક્કસ સંભાવના રહે છે. એટલે કે તો દેશનું કલ્યાણ 100% વધે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા કહેવામાં એટલું જ આવે છે કે સંપત્તિ વધશે તો કલ્યાણ 100% થવાનું છે. એટલે એમ પણ આપણે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે સંપત્તિ હશે તો કલ્યાણ થવાનું છે, કલ્યાણ થાય તો કઈ સંપત્તિ વધે એવું જરૂરી હોતું નથી, પણ સંપત્તિ હશે તો કલ્યાણ થવાનું છે એ બાબત 100% આપણે સાબિત કરી શકાય છે કે સંપત્તિ જેમ જેમ વધતી જાય, મિલકત વધતી જાય, લોકોની આવક વધતી જાય તો વ્યક્તિનું 100% સારું થવાનું છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન રહેતું નથી. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં માત્ર આપણે આ 3 માર્કનો પ્રશ્ન આપણે સમજી ગયા છીએ. જે પ્રશ્ન છે કલ્યાણનો અર્થ આપી તેનો ખ્યાલ સમજાવી, કલ્યાણનો પહેલા સૌથી પહેલા આપણે અર્થ આપ્યો, એની વ્યાખ્યા આપી, એને શું કહેવાય છે એ વસ્તુનો આપણે એનો ખ્યાલ સમજાવ્યો, અને ત્યારબાદ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધની ટૂંક નોંધ સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ જેથી આગળના વિડીયોમાં તમને પ્રશ્ન નંબર 7 કયો આવવાનો છે એ પણ તમને સાથે કહી દઉં છું. પ્રશ્ન નંબર 7 છે એ ઉત્પાદન. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 આપણો જે આવવાનો છે સંપત્તિનો અર્થ આપી તેના ઉદાહરણ, એટલે સોરી આપણે પ્રશ્ન જોવાના છે ઉત્પાદનના સાધનોના પ્રકાર જોવાના છે કે ઉત્પાદનના સાધનો કયા કયા તેના ઉદાહરણો આપણે તપાસવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન તમને નજીકના સમયમાં મળી રહેશે. તો વિડીયોને લાઈક શેર અને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, અને જો કોઈ પણ વસ્તુ એવી જરૂરી લાગે તો કોમેન્ટ પણ કરજો જેથી કોઈ પણ વસ્તુમાં અમને પ્રોત્સાહન મળી રહે એવી રીતે તમે કોમેન્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આભાર. વિદ્યાર્થી મિત્રો.